Hello students, before this we discussed about what is integration testing and how it is performed using Big Bang approach, and another approach is top-down approach. So now here we will discuss about bottom-up approach. So now in top-down approach, first high level module is tested. ठीक छे. In bottom up approach, testing take place from bottom to top. Means low level module એ પહેલા ટેસ્ટ કરવાનું, first test થશે, એના પછી top level module. ठीक छे. Means lowest level modules are tested first and then high level modules, and finally integrating the high level module to low level to ensure the system is working as intended. As we discussed in top-down approach, same here, but difference is that lowest level no module if first test કરવાનું, ઠીક છે, એના પછી હાઈ લેવલનું મોડ્યુલ, દેન આફ્ટર ઇન્ટિગ્રેટ વિથ ઓલ મોડ્યુલ્સ. શેના માટે ઇન્ટિગ્રેશન કરવાનું, કે આફ્ટર ઇન્ટિગ્રેટિંગ આખી આપણી હોલ સિસ્ટમ છે એ એઝ પ્રોપર વર્ક કરે છે કે નહીં. ઓકે, એઝ વી ડિસ્કસ્ડ ઇન ટોપ ડાઉન એપ્રોચ, ડ્રાઈવર્સ આર સ્ટબ્સ આર યુઝડ, એન્ડ ઇન બોટમ અપ એપ્રોચ ડ્રાઈવર્સ આર યુઝડ. ઠીક છે, ડ્રાઈવર્સ આર યુઝડ એઝ અ ટેમ્પરરી મોડ્યુલ ફોર ઇન્ટિગ્રેશન ટેસ્ટિંગ. જે મોડ્યુલ રેડી ના હોય, પ્રિપેર ના થયું હોય, કોડિંગ એનું કમ્પ્લીટ ના થઈ ગયું હોય, તો એના માટે બોટમ અપ એપ્રોચમાં શું યુઝ કરવામાં આવે છે? ડ્રાઈવર્સ. એન્ડ એઝ વી નો વોટ ઇઝ ડ્રાઈવર, ડ્રાઈવર આર વન ટાઈપ ઓફ ડમી પ્રોગ્રામ. ઠીક છે, હિયર એક એક્ઝામ્પલ છે. ફર્સ્ટ લોગિન પેજ એન્ડ ધેન આફ્ટર એડમિન પેજ. લોગિન પેજ ઇઝ હાઈ લેવલ મોડ્યુલ, એડમિન પેજ ઇઝ લો લેવલ મોડ્યુલ. સો હિયર વી સ્ટાર્ટ ફ્રોમ ધી બોટમ. તો અહીંયા એડમિન એ લોગિનને કોલ કરશે. ઠીક છે, ધીસ એડમિન પેજ ઇઝ રેડી ફોર ટેસ્ટિંગ એન્ડ ધીસ લોગિન પેજ ઇઝ અંડર ડેવલપમેન્ટ. સો હિયર વી કેન યુઝ ધ ડ્રાઈવર લોગિન પેજ. ઠીક છે, જ્યારે એડમિન કોલ કરશે ત્યારે આપણે ડ્રાઈવર લોગિન પેજ યુઝ કરીશું ફોર ટેમ્પરરી બેઝિસ, ફોર ડમી પેજ. ઠીક છે, ઓકે. અહીંયા એક બીજું નેક્સ્ટ એક્ઝામ્પલ આપ્યું છે કે ધેર આર સો મેની મોડ્યુલ્સ હિયર. મોડ્યુલ્સ થિયરી, પ્રેક્ટિકલ, માર્ક્સ, પર્સન્ટેજ, સ્પોર્ટ્સ ગ્રેડ એન્ડ રેન્ક. બટ હિયર વી કેન સી ધેટ પ્રેક્ટિકલ્સ એન્ડ થિયરી આર રેડી ફોર ટેસ્ટિંગ, બટ માર્ક્સ, સ્પોર્ટ્સ ગ્રેડ, પર્સન્ટેજ એન્ડ રેન્ક્સ આર નોટ રેડી ફોર ટેસ્ટિંગ. સો ધીઝ ઓલ આર અંડર ડેવલપમેન્ટ. ઠીક છે, તો હિયર વી કેન સબસ્ટિટ્યુટ ધીસ મોડ્યુલ વિથ અ રિલેટેડ ડ્રાઈવર. સો હિયર રાઈટ ઓફ રાઈટ ડ્રાઈવર ઓફ માર્ક્સ, ડ્રાઈવર ઓફ પર્સન્ટેજ, ડ્રાઈવર ઓફ સ્પોર્ટ્સ ગ્રેડ, ડ્રાઈવર ઓફ રેન્ક. ઠીક છે, અહીંયા આપણે નીચેથી બોટમથી સ્ટાર્ટ કરીશું. સો પ્રેક્ટિકલ એન્ડ થિયરી, દેન આફ્ટર માર્ક્સ, દેન આફ્ટર પર્સન્ટેજ, સ્પોર્ટ ગ્રેડ એન્ડ રેન્ક. ઓકે, હિયર વી કેન સી દેટ ધેર આર સો મેની ટેસ્ટ કેસીસ આર પોસિબલ ફોર ધીસ એક્ઝામ્પલ. ફર્સ્ટ ટેસ્ટ કેસ છે યુનિટ ટેસ્ટિંગ ઓફ મોડ્યુલ પ્રેક્ટિકલ એન્ડ થિયરી. ઠીક છે, આપણે જે રીતે વાત કરીએ પ્રમાણે કે સૌથી પહેલાં બોટમથી સ્ટાર્ટ કરીશું, તો પહેલાં યુનિટ ટેસ્ટિંગ કરીશું સિંગલ મોડ્યુલનું. તો ફર્સ્ટ પ્રેક્ટિકલ એન્ડ ધેન આફ્ટર થિયરી. ઇન સેકન્ડ કેસીસ ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ઓફ મોડ્યુલ્સ માર્ક્સ પ્રેક્ટિકલ એન્ડ થિયરી. ઠીક છે, આ બંને પ્રેક્ટિકલ અને થિયરીનું યુનિટ ટેસ્ટિંગ થઈ ગયા પછી એ બંનેને ઇન્ટિગ્રેટ કરીશું કોની જોડે? તો માર્ક્સ જોડે. દેન આફ્ટર કેસ નંબર 3,
ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ઓફ મોડ્યુલ્સ પર્સન્ટેજ માર્ક્સ પ્રેક્ટિકલ એન્ડ થિયરી. ઠીક છે, લેવલ બાય લેવલ આપણે અપ જઈશું, બોટમથી સ્ટાર્ટ કરીને અપ જવાનું. તો સૌથી પહેલાં પ્રેક્ટિકલ અને થિયરીનું યુનિટ ટેસ્ટિંગ કરવાનું. યુનિટ ટેસ્ટિંગ થઈ ગયા પછી દેન આફ્ટર વી ઇન્ટિગ્રેટ પ્રેક્ટિકલ એન્ડ થિયરી વિથ ધ માર્ક્સ. ઠીક છે, એના પછી પ્રેક્ટિકલ થિયરી માર્ક્સ એન્ડ ધેન આફ્ટર પર્સન્ટેજ. સેકન્ડ ફોર્થ ટેસ્ટ કેસ છે યુનિટ ટેસ્ટિંગ ઓફ મોડ્યુલ સ્પોર્ટ્સ ગ્રેડ. ઠીક છે, નેક્સ્ટ કેસ છે ઇન્ટિગ્રેશન એન્ડ ટેસ્ટિંગ ઓફ મોડ્યુલ્સ રેન્ક સ્પોર્ટ્સ ગ્રેડ પર્સન્ટેજ માર્ક્સ પ્રેક્ટિકલ એન્ડ થિયરી. ઓકે, આપણે શું કર્યું સ્ટાર્ટિંગમાં, પ્રેક્ટિકલ અને થિયરીનું યુનિટ ટેસ્ટિંગ કર્યું, એના પછી એને ઇન્ટિગ્રેટ કર્યું વિથ માર્ક્સ. ઠીક છે, દેન આફ્ટર પ્રેક્ટિકલ થિયરી માર્ક્સ એન્ડ પર્સન્ટેજ, એના પછી સ્પોર્ટ્સ ગ્રેડનું આપણે યુનિટ ટેસ્ટિંગ કર્યું. ઠીક છે, એના પછી બધા જ મોડ્યુલને આપણે શું કર્યા, ઇન્ટિગ્રેટ કર્યા. ઓકે, તો આ એપ્રોચ બોટમ અપમાં યુઝ થાય છે, આ પ્રોસેસ ફોર ઇન્ટિગ્રેશન. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું લાસ્ટ એપ્રોચ, સેન્ડવિચ એપ્રોચ. થેન્ક યુ.